નમસ્કાર બાળ મિત્રો, આપણે સામાન્ય જ્ઞાનના પુનરાવર્તનના ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું ચૈતાલી મેમ. મિત્રો, આપણે સામાન્ય જ્ઞાનમાં ઘણા બધા પાઠો ભણી ગયા. હવે આપણે પાઠ નંબર 12 વાહનો તો તમે બધા જાણો છો ને. હા, તો વાહનો વિશે જાણવાના છે, એટલે શીખવાના છે. વાહનો એક સ્થળેથી બીજે સ્થળે ઝડપથી જવા ઉપયોગી છે ને. એક સ્થળેથી બીજે સ્થળે ઝડપથી જવા માટે શું ઉપયોગી છે? તો વાહનો. કેટલાક વાહનો પ્રાણીઓ સાથે જોડાય છે. કેટલાક વાહનો આકાશમાં ઉડે છે. કેટલાક વાહનો પાણીમાં ચાલે છે અને કેટલાક વાહનો જમીન પર ચાલે છે. જાણો છો ને તમે બધા? હા, કેટલાક વાહનો પ્રાણીઓ સાથે જોડાય છે. કેટલાક વાહનો આકાશમાં ઉડે છે. કેટલાક વાહનો પાણીમાં ચાલે છે અને કેટલાક વાહનો જમીન પર ચાલે છે. અહીં કેટલાક વાહનોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી વાહનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો વાહનોના નામ આપણે વાંચી લઈએ. પહેલા તો અહીં છે ખટારો, ટ્રક. પછી છે હોડી, સાયકલ, ટ્રેન, વાહન, બળદગાડું, રિક્ષા, હેલિકોપ્ટર, મોટરસાયકલ, વિમાન, બસ, ઘોડાગાડી અને સ્કૂટર, અને એક છે મોટર, એને કાર પણ કહી શકાય. મિત્રો, અહીં છે શેનું ચિત્ર છે? સૌ પ્રથમ નંબર 1 સાયકલ. તો સાયકલ ની સ્પેલિંગ શું? સનેકાનો સા ઈ ક લ, સાયકલ. તમારે લખવાની છે તમારી ચોપડીમાં. પછી છે આ શું છે? બાઇક છે. છે ને બાઇક, જેને શું કહી શકાય? એને શું કહી શકાય? મોટરસાયકલ. શું કહી શકાય? મોટરસાયકલ, જેને આપણે ગાડું તરીકે ઓળખીએ. પછી છે આ સ્કૂટર. શું છે? સ્કૂટર. અહીં છે આ રિક્ષા. પછી મોટર, કાર. આ શેનું ચિત્ર છે? બસનું. આ કયું છે, ઘોડાગાડી કે બળદગાડી? તો બળદગાડું. પછી ઘોડાગાડી. પછી હોડી. આ શું છે? આને શું કહેવાય? વાહન. ટ્રક, ખટારો અથવા તો ટ્રક કહી શકાય આને. પછી આને વિમાન. અહિયાં છે એ હેલિકોપ્ટર. અને આ છે ટ્રેન. આ રીતે તમારે પણ લખવાનું છે. બાળ મિત્રો, અહીં સ્વાધ્યાય આપ્યું છે. જોઈએ, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. ખોટા વાક્ય પર છેકો મારવાનો છે અને સાચું વાક્ય બનાવવાનું છે. તો મોટર કારને, મોટરસાયકલને 4 પૈંડા હોય છે. હવે 4 પૈંડા કોને હોય? મોટર કારને. તો મોટરસાયકલને નહીં ને. તો મોટરસાયકલ ઉપર છેકો મારીશું. મોટર કારને 4 પૈંડા હોય છે. હેલિકોપ્ટર, વિમાન સૌથી ઝડપી વાહન છે. હેલિકોપ્ટર કે વિમાન? તો વિમાન સૌથી ઝડપી વાહન છે, હેલિકોપ્ટર નહીં. ટ્રેનને કે બસને ઘણા પૈંડા હોય છે. કોને ઘણા પૈંડા હોય છે? તો ટ્રેનને. સાયકલ, મોટરસાયકલ 2 પૈંડાવાળું સૌથી ઝડપી વાહન છે. સાયકલ કે મોટરસાયકલ? તો મોટરસાયકલ. તો સાયકલ ઉપર છેકો આવશે. બસ એ રિક્ષા કરતા મોટી કે નાની? તો મોટી છે.
विमान ने के वाहन ने बे पांखो होय छे, तो विमान ने बे पांखो होय छे। होडी ए वाहन करता मोटी के नानी छे, होडी ए वाहन करता नानी छे। खटारो ट्रक बड़द गाड़ू प्राणी साथे जोड़ातू वाहन छे, तो बड़द गाड़ू प्राणी साथे जोड़ातू वाहन छे। घोड़ा गाड़ी के हेलिकॉप्टर आकाश में उड़तू वाहन छे, तो हेलिकॉप्टर आवशे घोड़ा गाड़ी नहीं। वाहन रिक्शा ए प्राणी में पानी में चालतू वाहन छे, पानी में चालतू वाहन वाहन के रिक्शा, तो वाहन एटले रिक्शा ऊपर छे को मारी सु। हवे छे अहीं छ पैंडा वाला वाहनना बे नाम लखो, तो छ पैंडा वाला वाहनना बे नाम, तो एमां शुं आवशे बस अने खटारो ट्रक, ए छे छ पैंडा वाला। पैंडा वगरना वाहनना बे नाम लखो, तो पैंडा वगरना वाहनना नाम होडी अने वाहन छे ने पैंडा वगरना। पछी बार मित्रों पाठ बारमा ज प्रश्नोना जवाब लखो एवुं तमने पूछ्युं होय बारमाथी, तो आकाशमां उड़ता वाहनो जणावो, तो आकाशमां उड़ता वाहनो कया, हेलिकॉप्टर अने विमान। पाणीमां चालता वाहनो कया छे, तो पाणीमां चालता वहण अने होडी। प्राणीओ वडे चालता वाहनो कया छे, तो घोड़ागाड़ी अने बड़द गाड़ी। छ पैंडावाळा वाहनो कया कया छे, बस अने खटारो। पैंडा वगरना वाहनोना नाम लखो, होड़ी जहाज अथवा तो वाहन। कोने घणा बधा पैंडा होय छे, तो कोने घणा बधा पैंडा होय छे, ट्रेन ने घणा बधा पैंडा होय छे। पछी खरा के खोटा लखो कयुं होय, तो करिए बस ए रिक्षा करता नानी छे, ए वात खोटी ने, बस रिक्षा करता मोटी छे, एटले अहीं खोटा नी निशानी आवशे। वाहन ने बे पांखो होय छे, वाहन ने पांखो होय छे, खोटी वात छे, एटले खोटा नी निशानी आवशे अहीं। बड़द गाड़ू प्राणीओ साथे जोड़ातुं वाहन छे, ए वात साची छे ने, बड़द गाड़ू प्राणीओ साथे जोड़ातुं वाहन छे, एटले खरा नी निशानी। मोटर कार ने चार पैंडा होय छे, मोटर कार ने चार पैंडा होय छे ने, ए वात पण साची छे, एटले खरा नी निशानी। होडी ए वाहन करता मोटी छे, होडी ए वाहन करता मोटी छे, ए वात खोटी छे, होडी वाहन करता नानी छे। आ रीते खरा खोटा पूछ्यो तो खरा खोटा लखवाना। पछी तमने खाली जग्या पूरो कयुं होय, तो खाली जग्या पूरवानी। वाहनो एक स्थळे थी बीजे स्थळे ઝડપથી જવા માટે ઉપયોગી છે, ખાલી જગ્યામાં વાહનો જવાબ આવેલો છે ને। પછી ઘોડાગાડી બળદગાડું એ ખાલી જગ્યા સાથે જોડાયેલ પ્રાણીઓ છે, તો પ્રાણીઓ સાથે જોડાયેલ વાહનો છે। ખાલી જગ્યા આકાશમાં ઉડે છે, હેલિકોપ્ટર અને વિમાન કે વાહન અને હોડી, તો હેલિકોપ્ટર અને વિમાન આકાશમાં ઉડે છે। આ રીતે ખાલી જગ્યા પૂછી હોય તો ખાલી જગ્યા તમારે કરવાની। ઓકે, થેન્ક યુ બાળ મિત્રો।